બંધના પ્રકાર. મિત્રો, બંધના પ્રકાર વિશેના હવે આપણે એમસીક્યુ જોઈશું. બંધ, પ્રબળ બંધ, નિર્બળ બંધ, એમાંય આપણે ભાગ પાડ્યા હતા કે આયનિક બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, જે ધાત્વીય બંધ છે, તો એને અનુલક્ષીને આપણે કેટલાક એમસીક્યુ જોઈએ. એક આયનિક બંધ એ પ્લસ બી માઇનસ, જેમ કે એન એ પ્લસ અને સીએલ માઇનસ, એ ક્યારે બને? તો મેં તમને શું કીધેલું કે આયનિક બંધ, આપણે થિયરી યાદ કરો તો હમણાં જે આપણે થિયરીમાં જોયું ત્યાંમાં શું જોયું કે આયનિક બંધ કેવી રીતે બને છે. તો આયનિક બંધ ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે બને, એટલે કે ધાતુ અને અધાતુ વચ્ચે બને. એટલે કે ધાતુ એટલે શું કે જેની આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ઓછામાં ઓછું હોવું જોઈએ, અને અધાતુ એટલે શું તો કે ઇલેક્ટ્રોન બંધુતા ઊંચી હોવી જોઈએ. તો આયનીકરણ એન્થાલ્પી ઓછી, ઇલેક્ટ્રોન બંધુતા વધારે, એવો ટોપિક જુઓ. આયનીકરણ એન્થાલ્પી ઓછી, થવામાં બે છે, ઇલેક્ટ્રોન બંધુતા વધારે, તો એની આયનીકરણ ઊર્જા ઓછી તથા બીની ઇલેક્ટ્રોન બંધુતા જે છે એ ઊંચી. જો કે આની અંદર આમાં જવાબ બે આવે, પણ એક આપણે બદલાવી નાખીએ, ઊર્જા ઓછી અને બીની આયની ઇલેક્ટ્રોન બંધુતા અહીંયા આપણે ઓછી કરી નાખીએ અથવા નીચે. રેડી? તો પછી આપણે એકમાં કરેક્શન કરેલું છે એ જોઈ લેજો. એની આયનીકરણ ઊર્જા ઓછી અને બીની ઇલેક્ટ્રોન બંધુતા વધારે હોય તો તેમની વચ્ચે આયનિક બંધ બને છે. આ થોડુંક ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, NaCl નો સ્ફટિક શામાંથી બને છે? NaCl, Na પ્લસ બને, Cl માઇનસ બને. તો NaCl નો સ્ફટિક કેવી રીતે બને છે, તો શેમાંથી બને છે? તો કે આયનોમાંથી બને છે, Na પ્લસ આયન અને Cl માઇનસ આયન, કારણ કે NaCl વચ્ચે આયનિક બંધ હોય છે. આયનિક બંધ કોની કોની વચ્ચે હોય? તો કે બે આયનો વચ્ચે હોય. આયનિક બંધ બે આયનો વચ્ચે છે, એટલે સૌથી પહેલાં શું થાય? તો કે પહેલાં સોડિયમ હોય, એને એ એને એને જે છે એ શું થાય? એનું રૂપાંતર એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. અને સીએલ છે એ શું કરશે? તો કે વન હાફ સીએલ ટુ જે છે ઇલેક્ટ્રોન મેળવીને રૂપાંતર થશે સીએલ માઇનસમાં. તો એને પ્લસ અને સીએલ માઇનસ જે આયન બને એમની વચ્ચે આવશે આયનિક બોન્ડ. તો આ શું થયું? ગેસિયસ ફોર્મની અંદર આપણે લઈએ આયનીકરણ એન્થાલ્પીવાળું અને આ ઇલેક્ટ્રોન બંધુતાવાળું. તો એને પ્લસ અને સીએલ માઇનસ વચ્ચે શું બને છે? આયનિક બંધ બને છે. તો નેક્સ્ટ જોઈએ, બે તત્વોની વિદ્યુત ઋણતા, બે તત્વોની વિદ્યુત ઋણતા 1.2 અને 3 છે તો તેમની વચ્ચેનો બંધ કયો હોય? મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખજો કે જો બે તત્વોની વિદ્યુત ઋણતા જે છે એ એક્ઝેક્ટ 1.7, કેટલીક ચોપડીમાં 1.9 પણ આપે છે, આગળ પણ મેં તમને કીધું છે, હવે ધ્યાન રાખજો. એક થિયરી આવશે એમાં પણ હું તમને કહીશ બંધના પ્રકારની અંદર. ઓપી ટંડન પ્રદીપમાં 1.9, મોડર્ન એબીસી જે છે એમાં 1.7 છે. ઓનલાઈન સર્ચ કરશો તો પણ 1.7 આવશે. એટલે આપણે જો કે આ એના પ્રમાણે છે, એટલે આપણે જોઈ લઈએ કે જો 1.7 એક્ઝેક્ટ હોય તો 50% આયની અને 50% સહસંયોજક, સહસંયોજક 1.7 કરતા વધે, 1.7 કરતા વધી જાય તો આયની, અને 1.7 કરતા ઓછા તફાવત એનો તો સહસંયોજક. તો અહીંયા જો બે તત્વોની વિદ્યુત ઋણતા 3 અને 1.2, તો બંનેનો જે ડિફરન્સ કેટલો આવશે? 1.8, અને 1.8 એટલે 1.7થી વધારે આયનિક, મુખ્યત્વે આયનિક. આટલું યાદ રાખજો કે 1.7 50-50, 1.7 કરતાં વધારે આયની અને 1.7 કરતાં ઓછું તો
તો શું આવશે? સહસંયોજક. નીચેનામાંથી કોણ સૌથી વધારે લેટાઇસ એન્થાલ્પી ધરાવે છે? હવે લેટાઇસ એન્થાલ્પી ઇઝ પ્રપોર્શનલ ટુ ઝેડ પ્લસ ઝેડ માઇનસ ના છેદમાં આર, જે આર ઇઝ ઇક્વલ ટુ શું? આર પ્લસ પ્લસ આર માઇનસ, જે આર બરાબર ઓકે. તો ચાલો હવે અહીંયા આપણે જોઈએ કે લેટ આમાં પ્લસ માઇનસ જ છે બધા, તો વીજભાર તો એ લોકોનો સરખો છે. તો હવે તમારે અંતરનું જોવાનું. લેટાઇસ એન્થાલ્પી સૌથી વધારે વધારે, તો અંતર તમારું કેવું હોવું જોઈએ? ઓછું. તો સૌથી ઓછું અંતર કોની વચ્ચે હોય? તો સૌથી ઓછું અંતર જે છે એ કદ નાનું કોનું છે? એનેનું. કારણ કે આની અંદર કઈ રીતનું છે જો, એને બરાબર લી ના કે રુ અને સી, તો એફ માઇનસ તો સમાન છે. તો ઉપરથી તમે નીચે જાઓ છો એમ શું થાય છે? કદ વધતું જાય છે. આ લોકોનું કદ વધશે એટલે અંતર વધશે. તો આપણે વધુ અંતરવાળું નથી જોઈતું, ઓછા અંતરવાળું જોઈએ છે. ઓછા અંતરવાળું એટલે આમાં કોણ આવશે? એન એફ, એન એ પ્લસ અને એફ માઇનસ. સમજાય છે? મજા પણ આવવી જોઈએ સાથે સાથે, કારણ છે જેટલું તમે આની અંદર ટોપિક ક્લિયર કરતા રહેશો એટલી તમને વધારે મજા આવશે. છે લેટિસ એન્થાલ્પી વાળો ટોપિક. ચાલો હવે આગળ જઈએ. ન્યૂનતમ લેટિસ એન્થાલ્પી, તો ન્યૂનતમ લેટિસ એન્થાલ્પી એટલે હમણાં આપણે જોઈએ પ્રમાણે ન્યૂનતમ, તો અંતર મહત્તમ, ન્યૂનતમ તો આર પ્લસ આર માઇનસ મહત્તમ હોવું જોઈએ. તો મહત્તમ કોનું કોનું હોય? સીએસઆઈ, સીએસઆઈ, સીએસએફ, સીએલ, બીઆર અને આઈ. પેલું તમને એમસીક્યુ ક્લિયર થાય એટલે તો આવડી જાય બરાબર. ઓફર પર બાય વન ગેટ વન ફ્રી વાળું. જ્યારે બે પરમાણુ જોડાઈને સ્થાયી અણુ બનાવે છે, સ્થાયી ક્યારે બને? જ્યારે બે પરમાણુ જોડાઈને સ્થાયી અણુ, મિત્રો સ્થાયી બને ને અણુ, ત્યારે એનર્જી જે છે ને એ કેવી હોય? ઓછી હોય. સમજાવો, જો આપણી ખુદની એનર્જી ઓછી હોય, ધારો કે એક વ્યક્તિ બીમાર પડે છે, એનો મિનિંગ શું થયો? કે એનામાં સ્ફૂર્તિ નથી, એનર્જી નથી. તો એ ઠેકડા મારશે કે સૂઈ રહેશે? કે આરામ કરશે. મતલબ કહેવાનો અર્થ તો કે આરામ કરશે. રીઝન શું? એનર્જી ઓછી એટલે આરામ કરે, સ્થિર થઈ ગયો. અને એનર્જી વધારે હોય તો કરે? ઠેકડા મારતો હોય. તો સેમ વસ્તુ અહીંયા છે કે ભાઈ સ્થાયી અણુ એટલે એનર્જી ઓછી. તો એનર્જી ઓછી ક્યારે થાય? તો જ્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન, તો બે હાઇડ્રોજનના પરમાણુથી હાઇડ્રોજનનો અણુ બને, ત્યારે એનર્જી ઓછી ક્યારે થાય? ત્યારે એમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય. તો કે ઉર્જા ઉત્પન્ન થવાને લીધે. સમજાય છે? ચાલો, કોઈ સ્થિતિબંધ નિર્માણ માટે જરૂરી કયું? બંધનું નિર્માણ માટે જરૂરી કયું? હવે બંધ નિર્માણ માટે નિર્માણ, આપણું બંધનું નિર્માણ એટલે શું? હસ્તમેળાપ જેને આપણે કહીએ. તો પહેલા હસ્તમેળાપ માટે શું જરૂરી છે? આકર્ષણ. તો કે આકર્ષણ વધુ હોવું જોઈએ, વધારે આકર્ષણ, વધારે આકર્ષણ, વધારે આકર્ષણ, વધારે આકર્ષણ, બરાબર. અને આકર્ષણ વધારે અને સ્થાયી થવા માટે ઊર્જા ઓછી અને સ્થિતિ ઉર્જા ઓછી હોવી જોઈએ. વધુ આકર્ષણ અને સ્થિતિ ઉર્જા ઓછી, વધુ આકર્ષણ અને ઓછી સ્થિતિ ઉર્જા, વધુ આકર્ષણ અને ઓછી સ્થિતિ ઉર્જા. હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનું આકર્ષણ વધારે હોવું જોઈએ અને જ્યારે અણુ બને ત્યારે એની ઉર્જા ઓછી હોવી જોઈએ. તો કઈ સ્થિતિ બંધ નિર્માણ માટે જરૂરી છે? વધુમાં વધુ આકર્ષણ ને ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા. N2O5 કયો બંધ ધરાવે છે? તો પહેલા આપણે N2O5 નું બંધારણ જોઈએ. મિત્રો તમે આમાં જોવો છો એ પ્રમાણે N2O5, N2 એક બે ત્રણ ચાર અને પાંચ O5. તો N2O5 ની અંદર કયા બંધ હોય? તો કે આ કયો બંધ કહેશું આપણે? સહસંયોજક, અને આને સવર્ગ સહસંયોજક. તો બે સહસંયોજક અને સવર્ગ સહસંયોજક. આ બંધારણ આપણે જ્યારે પી બ્લોક એલિમેન્ટ્સ જોઈશું ત્યારે આવવાના જ છે.
એટલે અત્યારે તમારે ટેન્શન નહીં લેવાનું કે સર અમને ખબર કેમ પડશે કે આ બંધારણ આ રીતે જ આવશે, બરાબર? ચલો, તો બધાના બંધારણોને એના બધી અભ્યાસ આવવાનો જ છે. આપણે સહસંયોજક બંધ બનવા વિદ્યુત ઋણતાનો દફાવ જણાવો, હમણાં જ આપણે કીધેલું કે ચલો બોલો જલ્દી રિપીટ કરો, હમણાં જ આવેલું છે, કમોન ફટાફટ જલ્દી. 1.7 કરતા વધારે, 1.7 કરતા વધારે, જલ્દી જલ્દી ફાસ્ટ આન્સર આપો. 1.7 કરતા વધારે તો આયનીય, અને 1.7 કરતા ઓછું હોય તો સહસંયોજક. તો સહસંયોજક માટે 1.7 કરતા ઓછું, અને 1.7 તો એવું ક્યાં છે? ઇક્વલ ટુ ઓર લેસ ધેન 1.7. 1.7 અથવા 1.7 કરતા ઓછું તો કયો? સહસંયોજક બંધ. 1.7 કરતા વધારે આયનીય બંધ. રિપીટ કરતા રહો. ચલો, હવે NH3 અને BF3 વચ્ચે કયો બંધ રચાય? અહીંયા જો એ આપણે એમાં લીધેલું છે NH3 BF3. આ કેવો છે? એની આ જે છે ઇલેક્ટ્રોનની ઉણપ છે, 6 જ ઇલેક્ટ્રોન છે, તો એને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અને આની પાસે છે 2 ઇલેક્ટ્રોન, મીન્સ કે એક લોન પેર, તો આ લોન પેર આને આપશે, લઈ જા અને ખુશ રહે, જે લે આપની જિંદગી. તો એવી રીતે આને નાઇટ્રોજન જે છે પોતાના લોન પેર બોરોનને આપે છે, અને એની વચ્ચે જે આ બોન્ડ ફોર્મેશન થાય એને આપણે શું કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ. તો છે ઓપ્શન NH3 અને BF3 વચ્ચે કયો બંધ હોય? સવર્ગ સહસંયોજક બંધ. સમજાય છે મિત્રો? મજા પણ આવશે અને આવવી પણ જોઈએ. થોડુંક ધ્યાનથી જો, ઇઝી ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર છે. થોડીક જ મહેનતની જરૂર છે, વધારે નહીં, થોડીક તો કરવી જ પડશે. ચાલો, તો અહીં આપણો જે છે એ ટોપિક 2 જે બંધવાળો જે છે એ પૂર્ણ થાય છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.